એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તો. આજે આપણી સાથે છે છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા. સુખરામભાઈ, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમમાં. સુખરામભાઈ, કહી શકાય કે કોંગ્રેસે તમને પસંદ કર્યા, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો, કારણ કે એકમાત્ર આપ જ એક એવો ચહેરો રાઠવા જાતિમાંથી આવો છો. રાઠવા જાતિનું પ્રભુત્વ આ બેઠક ઉપર રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાસે હવે એવો કોઈ નેતા નથી, શું કહેશો? એ કોંગ્રેસ પાસે ઘણા બધા નેતાઓ છે, નેતાઓ નથી એવું નથી. એક ચહેરો મને એટલા માટે કદાચ બનાવ્યો હોઈ શકે કે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા થયા કર્યા બાદ આ છોટાઉદેપુર જિલ્લો અને 21 સંસદીય મતવિસ્તારમાં આવતા રાજપીપલા, ડભોઈ, પાદરા અને હાલોલ આ ચાર સીટ ઉપર પણ ધારાસભ્ય હોવાને નાતે અને પૂર્વ નેતા હોવાને નાતે સિલેક્શન થયું હોય એવું કહી શકીએ આપણે. કયા કયા એવા પ્રશ્નો છે, કયા મુદ્દાઓ છે તે તમે જનતા સમક્ષ લઈને જશો? જે મુદ્દાઓ અમારે જનતા સમક્ષ લઈને જવાના છે એ આમ જનતા, સામાન્ય માણસ, ગરીબ માણસ અને વેપારી વર્ગ આ બધા જાણે છે કે હાલ કઈ પરિસ્થિતિ છે. મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે, આરોગ્યની સેવાઓ આ આદિવાસી વિસ્તારોમાં અપૂરતી છે, શિક્ષણની સેવાઓ પણ અપૂરતી છે. ગામડામાં પ્રાથમિક શાળાઓ છે, શિક્ષકો નથી. કેટલીક માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકો નિમવામાં આવે છે અને વિષયવાર શિક્ષકો નથી. ખેડૂતોની કમર તૂટી ગઈ છે, ખેડૂતોને MSPના ભાવો મળતા નથી. ખેડૂત ચારે બાજુથી પૈસાઈ રહ્યો છે. આ બધા જનરલ મુદ્દાઓ છે અને એ જનરલ મુદ્દાઓને જ અમે આવતી આ ચૂંટણી જ્યારથી ફોર્મ ભરાય ત્યારથી એની પાછળ લાગીને યુવાનોને રોજગારી મળતી નથી, યુવાનોનો સાથ સહકાર લઈને અમે આગળના રણમેદાનમાં ઉતરવાના. સુખરામભાઈ, આ વિસ્તારના જે કોંગ્રેસના મોટા નેતાઓ હતા, પહેલાં મોહનસિંહ રાઠવા વિધાનસભામાં, વિધાનસભા ચૂંટણી વખતે તેઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો, ધીરુભાઈ ભીલ અને હવે નારણભાઈ રાઠવા, જેઓ 5 વખત આ બેઠક પર સાંસદ રહી ચૂક્યા છે, હાલ રાજ્યસભાના સાંસદ હતા, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, એવા મોટા નેતા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપનું કેસરિયું ધારણ કરે છે, ત્યારે કોંગ્રેસને એને કેટલો મોટો ફટકો છે? મીડિયાની દ્રષ્ટિએ મોટા નેતાઓ પક્ષ છોડીને જાય ત્યારે એની પછવાડે કાર્યકરો જતા હોય છે એવું કહી શકીએ, અથવા સગાવાલા જઈ શકતા હોય છે. મારી દ્રષ્ટિએ આ છોટાઉદેપુર જિલ્લો, છોટાઉદેપુર સંસદીય મતવિસ્તાર કોંગ્રેસ પક્ષની સાથે રહ્યો છે. મતદારો કોઈ દિવસ નેતાઓની પાછળ જતા નથી, ને જેથી કરીને મોટા માથા ગયા હોય તો પણ આ વિસ્તારમાં, ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસ જીવિત છે, હયાત છે, એનું પરિણામ આવશે તમે જોઈ શકશો. સુખરામભાઈ, નારણભાઈની તો વાત આપણે પક્ષની છે કરી, પરંતુ તમારા પોતાના સગા જમાઈ, જે તમારી દીકરીના જે પતિ છે, તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને હાલ છોટાઉદેપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય છે. આપની સામે બીજેપીના ઉમેદવારને જીતાડવા માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે, તો આ ધર્મ સંકટ એક કહી શકાય એ તમને હરાવવા માટે પડ્યા છે, તો શું કહેશો એ વિષય પર? તેઓ જે પાર્ટીને 2022માં વૈરાશ ને એ પાર્ટી તરીકે ધારાસભ્ય થયા છે ત્યારે સ્વાભાવિક છે કે એ એમની પાર્ટીનું કામ કરવાના, અમે અમારી પાર્ટીનું કામ કરવાના. એમની પણ ફરજ થઈ પડે કે એમને પાર્ટીને જીતવા માટે એમને મહેનત કરવી પડે અને અમે અમારી રીતે જીતવા માટે અમે પ્રયત્ન કરવાના. પણ કોઈ દિવસ સામાજિક જીવનમાં એનો ખાલીપો નહીં આવે એની કાળજી મારે રાખવી પડે. આદિવાસીઓના જે મુખ્ય પ્રશ્નો છે તે અત્યાર સુધી
જે છે તેનો નિકાલ આવ્યો નથી, છતાંય તેઓ ભાજપ તરફી મત આપે છે. કારણ કે આપણે પાછલો ઇતિહાસ જોઈએ તો ભાજપને લગભગ છેલ્લા 5 ટર્મમાં 4 વખત જીત મળી છે આ બેઠક ઉપર. તો એ વિશે શું કહેશો? આદિવાસી વિસ્તારના પ્રશ્નો ઘણા બધા છે. પીવાના પાણીના પણ પ્રશ્નો છે, રોડ રસ્તાઓનો પ્રશ્ન છે, સવિશેષ કરીને રોજગારીનો પ્રશ્ન છે અને જાતિ અંગેના પ્રમાણપત્રનો પણ દાખલો મહદઅંશે આ વખતે એનો રોલ અદા કરશે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે 4/8/2022 જે પરિપત્ર થયો અને એની પાછળ જે અમે મહેનત કરી અને મહેનત કરીને ગુજરાત સરકારમાં એનો સુધારો કરાયો, એ પરિપત્રનું ફળ ચોક્કસ અમને મળશે એવું દેખાઈ રહ્યું છે. કેટલી બેઠકો કોંગ્રેસ લાવશે ગુજરાતમાં? ગુજરાતમાં આંકલન તમને આપવું હું કાયમ માટે કહેતો હોઉં છું. આજથી 2 મહિના પહેલા ચૂંટણી ડિક્લેર થઈ એની આગળ 33% બેઠકોનું આંકલન કરતો હતો, એટલે 8 બેઠકો ગુજરાતમાં ઓછામાં ઓછી આવવી જોઈએ. અને અમે આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ 2 ભેગા થઈને આ જે અમે ધારણા ધરી છે એને પાર ઉતરશું અને કદાચ વાતાવરણ સુધરતું જાય છે. હમણાં અમારા રૂપાલાજીનું નિવેદન હોય કે પછી આ લોકો હમણાં વડોદરા અને સાબરકાંઠા અને બનાસકાંઠા રાજકોટ જેવા શહેરોમાં ઉમેદવારો મૂકવામાં અત્યારે ગભરાઈ રહ્યા છે અને જ્યાં મૂકા છે ત્યાં બદલવા જઈ રહ્યા છે. અધૂરામાં પૂરું આ શાસકીય પક્ષ કેજરીવાલજીને જેલમાં ધકેલી દીધા અને એને કારણે એની સંવેદના મતદારોમાં ઊભી થઈ છે. લોકોનો પ્રેમ છે એ પ્રેમ ચોક્કસ કોંગ્રેસને અને આપ પાર્ટીને મળશે એવું ચોક્કસ દેખાય છે. સુખરામભાઈ, 8 બેઠકોની વાત કરી તમે, કોંગ્રેસ અને ગઠબંધન જીતશે, કઈ 8 બેઠકો? એ તમને હું ના કહું ને, આમાં આપણી ચર્ચામાં તમે આને મૂકશો તો એ ડિક્લેર થઈ જાય અને ડિક્લેર થઈ જાય એટલે ભારતીય જનતા પક્ષવાળા ત્યાં શામ દામ દન બધું કામે લગાડીને હેરાન કરવાનો પ્રયત્ન કરે. એમાં છોટાઉદેપુરની ગણતરી કરી ખરી? 8 બેઠકમાં છોટાઉદેપુરની બેઠક કરી, એમણે જે શામ દામ દંડ અપનાવતા અપનાવી લે. મતદારો પોતાનું મન બનાવી લીધું છે કે આ વખતે ફેરબદલ કરવું છે. આદિવાસી યુવાનો મન બનાવીને બેઠા છે કે આ વખતે અમારે બંધારણનું રક્ષણ કરતો માણસ અને બંધારણનું રક્ષણ અમે બધા સાથે મળીને કરવાના છે, ત્યારે અમે ચોક્કસ પરિણામના આશાવાદી છે. તો આ હતા છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા, કે તેઓએ પોતાની બેઠકની સાથે ગુજરાતમાં 8 બેઠકો જીતવાની જે આકાંક્ષા છે, જે તેમની ઉમેદ છે તે રજૂ કરી. માજિદ ખાન, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર.